મિત્રો, આજે આપણે નિધિ સ્વીટ્સના જે વિવિધ બિયારણોની વાતો જ્યારે કરતા હોય છે ત્યારે આજે આપણે ખાસ એક ગૌરવ લઈ શકાય એવા ખેડૂતના ખેતરે આપણે આવ્યા છીએ. અને આજે ખેડૂતની અંદર જે નકુંફળીની જે નવી જાત જે નિધિ 35 એની લોકોને ખૂબ જ ઉત્કંઠા છે. અને આજે ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન છે કે ભાઈ 32 નંબર જે વેરાયટી છે એ કેવી થાય છે, કેટલું ઉત્પાદન આપે છે, રોગ જીવાત સામે કેટલી પ્રતિકારક જાત છે. તો એની આપણે સચોટ માહિતી આપણે ખેડૂતના મુખેથી જ સાંભળવાની છે. અને જે આપણે આજે ખેડૂતો જે આપણે પસંદ કરે છે કે નિધિના જે બિયારણો પસંદ કરે છે એનું જે આપણે સચોટ કારણ પણ આપણે જાણશું કે આપણે નિધિ લાખો ખેડૂતોને શું કામ પસંદગીનું બિયારણ છે. આપણે પ્રથમ તો જે મારી જોડે જે ખેડૂત પ્રગતિશીલ ખેડૂત છે અને એમના વિશ્વાસે લોધીકા તાલુકાના લાખો ખેડૂતો એમનો વિશ્વાસ કરી અને બિયારણો લેતા હોય છે, તો પ્રથમ એમનો આપણે ટૂંકમાં પરિચય લઈએ. તમારો પરિચય? મારું નામ અનિરુદ્ધ છે, નટવરસિંહ જાડેજા, નિવૃત્ત વિસ્તાર અધિકારી ખેતી બેંગ્લોર યોજના. 36 વર્ષ ખેતીમાં મેં ખેતીવાડી અધિકારી તરીકે મારા તાલુકામાં કામ કર્યું છે. અત્યારે હું 3 વેરાયટી મારા ફીડમાં વાવી છે. એ 3 વેરાયટીની કમ્પેરિઝન કરી અને આપને સાદી ભાષામાં ખેડૂતો સમજી શકે એવી ભાષામાં હું સમજાવવા માગુ છું. હાલ આપણે જે પ્લોટમાં ઊભા છીએ એ નિધિ 32 કે જેના રેઝિસ્ટન્ટ પાવર પુષ્કળ છે. બીજી વેરાયટીઓ મારી બધી ફૂગ આપને બતાવીશ, હમણાં બધામાં ફૂગ લાગી ગઈ છે, બધી ઉગવા માંડી છે. ત્યારે 7 જૂને મેં વાવેતર કરેલી મગફળીમાં ફીડમાં ઊભા છું. લીલીછમ છે, હજી અઠવાડિયું ઊભી રહી શકે એમ છે અને હાઈ યીલ્ડ આવે એમ છે. વજનમાં સારી છે, દવાઓનો ખર્ચ બહુ ઓછો થાય છે, પાલો મારો ડબલ થાય એમ છે. બીજી મગફળી કરતાં હાલ આમાં પાલાઓ મારે ડબલ થાય. આ બેનિફિટ ખેડૂતને સમજાવવા આવતા વર્ષે તમે થોડીક મહેનત કરો, આ વાવેતર કરશો તો તમને ઉત્પાદન તો મળશે, તેલના ટકા તો સૌથી વધારે જ છે, એ સિવાય પાલો પણ મળશે અને ખેતીમાં ખર્ચ ઘટશે. બસ તે માટે તો આજે અનિરુદ્ધભાઈએ જે વાત કરી, અનિરુદ્ધસિંહજી એક વિસ્તરણ અધિકારી હતા અને એ જે એમનું જે કાર્ય જે એમનું કાર્ય કરેલું છે, હાલ જે નિવૃત્ત છે, પણ એ એક પ્રમાણિક જે આપણે નિષ્ઠાવાન અધિકારી કહી શકાય એવા એ અધિકારી હતા અને આજે એને લાખો ખેડૂતો એના ચાહક છે. તો જે એમણે વાત કરી કે ભાઈ આ નિધિની જે 32 નંબરની જે વેરાયટી છે એમાં 7 જૂને વાવેતર કર્યું હતું અને જે તમે એકદમ લીલીછમ અત્યારે જોઈ શકો છો કે આ વર્ષે જે પ્રમાણે વરસાદ પડ્યો, સતત 3 મહિના સુધી વરસાદ પડ્યો, છતાંય આ મગફળી જે 32 નંબરની જે અમારા એરિયા ઓફિસર મયુરભાઈ એમના હાથમાં આ છોડો તમે જોઈ શકો છો, આ જ ફીલનો છોડવો છે. અને એના જોઈને તમે જોઈ શકો છો કે આવી વિકટ પરિસ્થિતિની અંદર પણ મગફળીનું જે સેટિંગ છે એ જોરદાર થયેલું છે. સાથે સાથે આપણે પશુ માટે જે ચારો જે પાલો આ વર્ષે મગફળીમાં ગોતવા જવું પડે એવું છે, તો એની સામે આમાં લીલોછમ ચારો છે. અને બીજું જે ભાઈએ વાત કરી એ પ્રમાણે આમાં ઓછામાં ઓછા છંટકાવ કરેલા છે કે નહીવત છંટકાવ કરેલો છે, તો એની સામે આ વેરાયટી ખૂબ જ પ્રતિકારક શક્તિ ધરાવે છે. એટલે ઉત્પાદન તો જોરદાર છે, તેલના ટકા પણ જોરદાર છે અને સાથે ચારો પણ